મહાકાળનું પ્રતિભાઓને આમંત્રણ લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ચાર પ્રચંડ મનોબળનું પ્રતિભામાં પરિવર્તન એ પૌરાણિક કથા યાદ રાખવા જેવી છે કે સીતાહરણ પછી જ્યારે રાવણને હરાવવાનો પ્રશ્ન સામે આવ્યો તો રામ દ્વારા મોકલવામાં આવેલ નિમંત્રણનો તે દિવસોમાં રાજાઓ સંબંધીઓએ અસ્વીકાર કર્યો હતો પણ સુદૃઢ સંકલ્પો અધૂરા રહે તો દિવ્ય વ્યવસ્થા ઉપર પ્રશ્નચિહ્ન લગાવવા જેવી સ્થિતિ ઊભી થાય છે તે પણ અંગીકૃત નથી થઈ શકતી જીન ખોજા તિન પાયો વાળી પંક્તિ મુજબ શોધખોળ કરવામાં આવી તો રીંછ ફાનરોમાંથી પણ એવા મનસ્વી નીકળી પડ્યા જે આદર્શોના નિર્વાહમાં મોટામાં મોટું જોખમ ઉઠાવવા તત્પરતા દર્શાવવા લાગ્યા તેનું એક મોટું મંડળ કાર્યક્ષેત્રમાં ઉતરવા માટે તૈયાર થઈ આગળ આવ્યો વાંદરાઓએ લાકડા પથ્થર ભેગા કર્યા રીંછોએ એન્જિનિયરની ભૂમિકા નિભાવી અને સમુદ્ર ઉપર પોલ બની ગયો ઈશ્વર તેને સહાય કરે છે જે પોતાની સહાય જાતે કરે છે મુશ્કેલીઓ હટતી ગઈ અને અનુકૂળતાઓ એકઠી થતી ગઈ લંકા વિજય અને શ્રીરામના અયોધ્યા પાછા આવવાની કથા બધા જાણે છે સીતા પણ અનેક બંધનોમાંથી છૂટીને પાછી આવી ગઈ અહીં બે નિષ્કર્ષ નીકળે છે એક એ કે રામની પ્રતિભા ઉપર વિશ્વાસ કરીને વરિષ્ઠ વાંદરા પણ ઉત્સાહિત અને સાહસિક થયા હતા અથવા રામદળના મૂર્ધન્યએ સામાન્ય સ્તરના વાંદરાઓને પણ પ્રાણચેતનાથી ઓપ્રોત કરી દીધા હોય અને સમર્થ વ્યક્તિઓનું એક મોટું મંડળ બની ગયું હોય બીજી બાજુ સમર્થ રાજા પણ રાવણની સમર્થતા અને પોતાની દુર્બળતા જોઈને ડરી ગયા હોય અને ઝંઝટમાં પડવાથી ડરી ગયા હોય અને ના પાડી દીધી હોય નિષ્કર્ષ એ નીકળે છે કે પરિષ્કૃત પ્રતિભા દુર્બળ સાથીઓની મદદથી પણ મોટાથી મોટા કામ પૂરા કરી લે છે જ્યારે ડરીને સમર્થ વ્યક્તિ પણ ડરી જાય છે રાણા પ્રતાપના સૈનિકોમાં મોટા ભાગનો આદિવાસીનો પછાત કહેવાતો સમુદાય મુખ્ય હતો લક્ષ્મીબાઈ રાણીએ ઘરના પિંજરામાં બંધ રહેવાવાળી સ્ત્રીઓને પણ પ્રોત્સાહિત કરી યુદ્ધના મેદાનમાં વીર સૈનિકોની માફક ઊભી કરી દીધી હતી રાણી લક્ષ્મીબાઈએ તો પોતાના સમયના ખરાબ ડાકો સાગરસિંહને લૂંટમાર કરી ભાગતી વખતે ફક્ત પોતાની સહેલી મુંદરની મદદથી બંદી બનાવી દરબારમાં ઊભો કરી દીધો હતો તેની મનસ્વીતા સામે તેનું બધું દોષાસ નમી પડ્યું હતું રાણીએ છેલ્લે સુધી તેને પોતાનો સહયોગી બનાવી તેની પ્રતિભાનો ઉપયોગ પોતાની સેનાની શક્તિમાં વધારવામાં કર્યો સાધારણ લોકોની પ્રતિભા ઉપર ઉઠાવી સાહસિક લોકોએ મોટાથી મોટા કામો કરાવી લીધા હતા ચંદ્રગુપ્ત પોતાને મોટા રાજ્યની જવાબદારી સંભાળવા યોગ્ય માનતો હતો નહીં પણ ચાણક્યે તેનામાં પ્રાણ ફૂંક્યા અને પોતાના આદેશ મુજબ ચાલવા માટે મજબૂર કરી દીધો અર્જુન પણ મહાભારતનું નેતૃત્વ સંભાળવા માટે ડરી રહ્યો હતો પણ કૃષ્ણ જેવું ઈચ્છતા હતા તેવું કરવા માટે તેને બાંધી દીધો સમર્થગુરુ રામદાસની મનસ્વીતા જો ઊંચા પ્રકારની ના રહી હોત તો શિવાજીની પરિસ્થિતિઓ ગજ્જબ પરાક્રમ કરાવી શકવા માટે તૈયાર ન થવા દેત રામકૃષ્ણ પરમહંસ જ હતા જેમણે વિવેકાનંદને એક સાધારણ વિદ્યાર્થીમાંથી ઊંચાઈ ઉઠાવી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશવાહક બનાવી દીધો દયાનંદની પ્રગતિશીલતા પાછળ વિરજાનંદના પ્રોત્સાહનનું યોગદાન નાનું ન હતું સાથીઓ અને માર્ગદર્શકોની પ્રતિભા જેના ઉપર પોતાનો આવેશ ઠાલવી દે તે કંઈક નો કંઈક બની જાય છે ઓચારો હથિયારોને સારી રીતે કામ કરવા માટે તેની ધારને તેજ રાખવાની જરૂર પડે છે તે માટે તેને પથ્થર ઉપર ઘસીને તેજ ધાર રાખવાની જરૂર પડે છે પણ જ્યારે ઈચ્છે ત્યારે સ્પર્ધામાં જઈ કુસ્તી તે માટે તેને લાંબા સમય સુધી અખાડામાં અભ્યાસ કરવો પડે છે પ્રતિભા પણ એકાએક વિકાસના ચરણો પર નથી પહોંચતી તે માટે અત્યારના દિવસમાં અનિચ્છનીયતાઓ સામે લડવો અને સુસંસ્કારી આદર્શવાદીતાના રૂપ

ક્યાંય ને ક્યાંય ગમે ત્યાંથી મેળ પેસી જાય છે તેનું નિરાકરણ કરવાની દરરોજ જરૂર પડે છે મનમાં સ્વભાવમાં પહેલેથી સંચિત ખરાબ સંસ્કારો પરિચિતોના સંપર્કોથી ફક્ત અયોગ્ય જ અસર કરતા હોય છે તેનું નિરાકરણ પોતાની મેળે લડ્યા વગર સમજાવવાથી લઈને ધમકાવવા સુધીના પ્રયોગ કર્યા ઉપરાંત સ્વચ્છતા શાલીનતા બતાવ્યા વગર નથી થઈ શકતું તે સિવાય આદર્શોનો પાલન પણ સ્વભાવનો અંગ બનાવવો પડે છે તે માટે બીજાઓ પાસેથી તો થોડીક સહાયતા મળી શકે છે બાળકો પોતાની જાતને ચાલવાનો અને ઊભા થવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ચાલવા અને દોડવા માટે સમર્થ બને છે પોતાના વ્યક્તિત્વના આધારે દરેક પક્ષને ઉન્નત બનવા માટે નિરંતર મોકા શોધવાના પ્રયત્નો કરવા પડે છે આ અવસરે આત્મનિરીક્ષણ આત્મસમીક્ષા આત્મસુધાર આત્મવિકાસ માટે પોતાની દિનચર્યામાં જ પ્રગતિશીલતાનો અભ્યાસ કરવાનો હોય છે આ રીતે શરીરથી એક ચરણ આગળ વધતા જ પરિવારને શ્રેષ્ઠ ઉન્નત બનાવવાથી જ તેનું ભવિષ્ય દીપી ઉઠે છે તેના સંશોધન માટે પણ શ્રમશીલતા શિષ્ટતા મિતભેયતા સુવ્યવસ્થા અને સહકારની પ્રવૃત્તિઓને તે બધાના અભ્યાસમાં ઉતારવા માટે કોઈ મહત્વના પગલા ભરવા પડે છે નહીતર પર ઉપદેશ કુશળ બહુ તેરે બની જવાથી તે મજાક અને તિરસ્કાર સિવાય બીજું કંઈ હાથ નથી આવતું પોતાની યોગ્યતા ક્ષમતા વધારી લીધા પછી જ એ શક્ય બને છે કે બીજાઓ ઉપર ઇચ્છિત પ્રભાવ પાડી શકાય અને તેને બેસવા યોગ્ય બનાવવામાં આવે રેલવેનું એન્જિન પોતે સમર્થ હોય છે અને પોતાના સાધનો દ્વારા ગતિ પકડે છે ત્યારે તેની સાથે જોડાયેલા પાછળવાળા ડબ્બા પણ ગતિ પકડે છે એન્જિનની ક્ષમતા જો વિકટ થઈ જાય તો પછી તે રેલવે લક્ષ્ય સુધી પહોંચવાનું તો દૂર રહ્યું બીજાઓના આવવા જવાનો રસ્તો પણ રોકીને ઊભી થઈ જશે બીજાની મદદ મળે તો છે પણ તેને મેળવવા માટે પોતાની પાત્રતા વિકસિત કરવા માટે અસાધારણ પ્રયત્ન કરવા પડે છે પાત્રતા સમય જતા સફળતા જેવા પુરસ્કાર લઈને પાછી વળે છે વર્ષાઋતુ ભલે કેટલાય દિવસ ભલે કેમ ના રહે કેટલી મુશળધાર વરસાદ કેમ ન વરસે પણ આપણા ભાગમાં એટલો જ આવશે જેટલો જેટલો કે વાસણની હોય અથવા ઊંડો હોય દિવસોમાં બધે જ હરિયાળી ઉગે છે પણ પર્વતો શિલાઓ ઉપર એક તણખલો નથી ઊગતો ફળદ્રુપતા ન હોય તો જમીનમાં કોઈ બીજ ઉગશે જ નહીં વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં ચડવા માટે અથવા પુરસ્કાર જીતવા શિષ્યવૃત્તિ મેળવવાનો મોકો કોઈની કૃપાથી નથી મળતો તેની પરિશ્રમપૂર્વક મેળવેલી યોગ્યતા જ કામ લાગે છે સ્પર્ધકોમાં ઇનામ મેળવનાર ગમે તેની દયા મેળવવાની આશા નથી રાખતા પણ પોતાની યોગ્યતા સમર્થતાને વિકસિત કરીને રમત સ્પર્ધા જીતવા વાળા સફળ વ્યક્તિઓની હરોળમાં બેસવાની પ્રતિષ્ઠા મેળવે છે દેવતાઓની કૃપા તપશ્ચર્યાની પ્રખરતા અપનાવવાળા જ મેળવી શકે છે પ્રયત્ન કર્યા સિવાય થાળીમાં રાખેલું ભોજન પણ મોઢામાં પ્રવેશ કરવા અને પેટ સુધી પહોંચવામાં સફળ નથી થતું મહાન શક્તિઓએ જેના ઉપર પણ કૃપા બતાવી છે તેને સૌપ્રથમ પ્રથમ શ્રેષ્ઠતા અપનાવવા અને પ્રબળ પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી છે ત્યાર પછી જ તેની સહાય કામ લાગે છે ખરાબ પાત્રો આ અપેક્ષા રાખે તે વ્યર્થ છે કે તેને આપમેળે જ માનવીય કે દૈવી મદદ મળશે અને સફળતાઓ વિભૂતિઓથી સુશોભિત કરીને રાખી દેશે ધારણ કરી તો પ્રકૃતિ પણ પણ દેવ ઘાતક હોય છે એ પંક્તિને ચરિતાર્થ કરતી જોવામાં આવે છે દુર્બળ શરીર ઉપર જ કીટાણુઓ મોટા પ્રમાણમાં ચડી બેસે છે ઠંડી ઋતુનું આગમન જ્યાં સર્વસાધારણના સ્વાસ્થ્ય સંવર્ધનમાં સહાયક હોય છે ત્યાં માખી મચ્છર જેવા કીડા કીટાણોના સમૂહને મારી નાખવા સમર્થ હોય છે સડક ઉપર દોડતું જોવા મળે છે છે પણ જાણકારો જાણે કે આ દોડ અંદરની ભરેલી ટાંકીમાં જ્વલનશીલ તેલની કરામત છે તે ચૂકી જાય તો બેસીને મુસાફરી કરવા વાળી સવારીઓને ઉતરીને તે માળખાને પોતાના બાહુબળે આગળ ધકેલી ખસેડવી પડે છે મનુષ્યના કાયા કલેવર દ્વારા જે અનેક ચમત્કારી કામ થતા જોવા મળે છે તે ફક્ત હાડકા માસની ઉપલબ્ધિ નથી હોતી પણ ઉછળતી ઉમંગો સ્વરૂપથી પ્રતિભા જ કામ કરે છે સ્વયંવરમાં માળા તેના ગળામાં પડે છે જે બીજાઓની સરખામણીમાં પોતાની વિશિષ્ટતા સિદ્ધ કરે છે ચૂંટણીમાં તે જીતે છે જેનામાં યોગ્યતા પ્રદર્શિત કરવા અને લોકોને પોતાના પ્રભાવમાં લાવવાની યોગ્યતા હોય છે મજબૂત હાથ જ તલવારનો સફળ પ્રહાર કરવામાં સફળ થાય છે દુર્બળ હાથ તો હારવા સિવાય બીજું કશું જ મેળવવામાં સફળ થતા જ નથી ભીષ્મએ મૃત્યુને ધમકાવ્યું હતું કે જ્યાં સુધી ઉત્તરાયણ સૂર્ય ન આવે ત્યાં સુધી તેને આ બાજુ આવવો નહીં સાવિત્રીએ યમરાજના ભેંસની પૂંછડી પકડી તેને રોકી લીધો હતો અને સત્યવાનનો જીવ પાછો લાવવા માટે મજબૂર કર્યો હતો અર્જુને તીક્ષ્ણ તીર ચલાવી પાતાળ ગંગાની ધાર ઉપર કાઢી હતી અને વિષ્મની ઈચ્છા મુજબ તરસ છિપાવી હતી રાણા સાંગાના શરીરમાં એસી ઊંડા ઘા પડ્યા હતા છતાં પણ તે પીડાની પરવા ન કરી આખરી શ્વાસ રહેવા સુધી યુદ્ધમાં લડતા જ રહ્યા હતા મોટા કા મોટા વ્યક્તિત્વથી જ થઈ શકે છે ભારે વજન ઉઠાવવામાં હાથી જેવા સશક્ત જ કામ લાગે છે બકરા અને ગધેડાથી તેટલું નથી થઈ શકતું ભલે તેઓ કલ્પના કરતા મન લલચાવતા કે ડંફાસ મારતા પ્રતિભા જ્યાં નમે છે ત્યાં બધે જ બુલડોઝરની માફક મેદાન સાફ કરતી ચાલી જાય છે બધા જાણે છે કે યુરોપનો વિશ્વ વિજયી પહેલવાન સેન્ડો કિશોર અવસ્થા સુધી અનેક બીમારીઓથી ઘેરાયેલો દુર્બળ શરીર લઈને ફરતો હતો પણ જ્યારે તેણે સમર્થ સમર્થવાવધાનમાં સ્વાસ્થ્યનું નવેલન સ્તરનો પહેલવાન બની ગયો ભારતના ચંદગીરામ પહેલવાન વિશે અનેક લોકોએ સાંભળ્યું છે કે તે હિન્દ કેસરીના નામથી પ્રસિદ્ધ થયા હતા પહેલા તે બીજે ધ્યાન પરવાયેલ સ્થિતિમાં શિક્ષકની નોકરીથી રોજી કમાવા વાળા ક્ષીણ શરીરવાળા વ્યક્તિ હતા તેમણે પોતાના મનોબળે જ નવી રીતિ નીતિ અપનાવી અને ખોયેલી તબિયત નવેસરથી જ મેળવી લીધી પણ એટલી વધારી દીધી કે તેઓ હિંદ કેસરીની ઉપાધિથી સન્માનિત થયા ઇંગ્લેન્ડની એક મહિલા કેન્સરના રોગથી ખરાબ રીતે પીડાતી હતી ડૉક્ટરોને તેને જવાબ આપી દીધો કે હવે છ મહિનાથી વધારે જીવવાની આશા નથી જે મશીનથી ઉપચાર થઈ શકતો હતો તે કરોડો રૂપિયાની કિંમતનું હતું જેને કોઈ ડોક્ટર રાખવા સમર્થ ન હતા રોગી મહિલાએ નવેસરથી નવો વિચાર કર્યો જ્યારે છ મહિનામાં મરવાનો જ છે તો બીજા કોઈ પ્રકારે પોતાના જીવને બચાવવાનો પ્રયત્ન કેમ ન કરે તેણે ટીવી ઉપર એક અપીલ કરી કે જો ત્રણ કરોડ રૂપિયાની સભળ કોઈ ઉદાર વ્યક્તિ કરી શકે તો તે મશીનથી તેના જેવા નિરાશને જીવનદાન મળી શકે છે પૈસા વરસ્યા તેનાથી એક નહીં પણ ત્રણ મશીન ખરીદી લેવામાં આવ્યા એટલું જ નહીં કેન્સરના એક સાધનથી હોસ્પિટલ પણ ભરપૂર બની બની ગઈ ગઈ રોગી આ બધા કાર્યોમાં એટલી મગ્ન અને મસ્ત રહી કે તેને પોતાની મરવાની વાત યાદ જ ન રહી કામ પૂર્ણ થઈ જવાથી તપાસ કરવામાં આવી તો ખબર પડી કે કેન્સરનું એક પણ ચિહ્ન તેના શરીરમાં બાકી રહ્યું ન હતું હોસ્પિટલના પલંગ પર પડ્યા પડ્યા વાલ્ટેયરે પોતાના મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી હતી કાલિદાસ અને વરદરાજના મગજની ક્ષમતા એટલી હાસ્યાસ્પદ હતી તેની જાણકારી બધાને છે પણ તે જ્યારે નવો ઉત્સાહ સમેટી નવેસરથી ભણવા લાગ્યા તો મૂર્ધન્ય વિદ્વાનોમાં તેમની ગણતરી થવા લાગી વ્યક્તિની અંતઃચેતના જેને પ્રતિભા પણ કહે છે એટલી સવળ છે કે અનેક અભાવ અને અડચણોને ખૂંદતી તે ઉન્નતિના ઊંચા શિખર સુધી પહોંચવા માટે સમર્થ હોય છે પ્રતિભા ખરેખર તે સંપત્તિ છે જે વ્યક્તિની મનસ્વીતા ઓજસ્વીતા તેજસ્વીતા સ્વરૂપે બહિરંગમાં પ્રગટ થાય છે જો પ્રસુપ્ત શક્તિને જગાડી સ્વયંને ખરાદ ઉપર ચડાવી શકાય તો વ્યક્તિ અસંભવ કાર્યોને પણ અસંભવ બનાવી શકે છે આ અધ્યાત્મ વિજ્ઞાનનો એ સુનિશ્ચિત સિદ્ધાંત તેમજ અટલ સત્ય પણ છે